છોટાઉદેપુરથી સમાચાર. પ્રસૂતાના મોત પર હાઈકોર્ટે સુઓ મોટો. સારવાર અને સુવિધાના અભાવે પ્રસૂતાના મોત પર સુઓ મોટો. જસ્ટિસ બીરેન વૈષ્ણવે કહ્યું કે આવી ઘટના વાંચીને માથું શરમથી ઝૂકી જાય છે. હાઈકોર્ટે ચીફ સેક્રેટરીને નોટિસ ફટકારી છે. 17 ઓક્ટોબર સુધીમાં ખુલાસો કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. છોટાઉદેપુરમાં રસ્તાના અભાવે પ્રસૂતાનું મોત થઈ ગયું હતું. પ્રસૂતા પીડા ઉપડતા કાપડની જોડીમાં પ્રસૂતાને લઈ જવાઈ રહી હતી અને એ જ વખતે બાળકનો જન્મ થઈ ગયો પણ પ્રસૂતાનું મોત થઈ ગયું. જિલ્લાના ગામમાં મેડિકલ સુવિધાના અભાવે, રોડ રસ્તાના અભાવે, એમ્બ્યુલન્સના અભાવે એક જે કહેવો કે ભાઈ પ્રસૂતિ માટેની સગવડના અભાવે એ મહિલાનું મોત થયું છે. એની તમામ જવાબદારી ગુજરાત સરકારની છે અને હવે ગુજરાત સરકાર જ્યારે કોર્ટે એવું ઓબ્ઝર્વ કર્યું છે કે અમારું માથું શરમથી ઝૂકી ગયું છે તો હવે કોર્ટે એ જોવાનું રહે કે નાગરિકોને ખાલી હેલ્થ ફેસિલિટીના અભાવે કોઈ પણ આવી જાતની ઘટનાઓનો સામનો ના કરવો પડે અને જે જગ્યાઓ ખૂબ અધૂરી છે અને મેડિકલ ફેસિલિટી દવા આવા કે સગવડોનો અભાવ છે એને સરકારે તાત્કાલિક પૂરો કરવો જોઈએ.